સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સામે લાંચ માંગવાના કેસ મામલે હવે પીએસઆઈ ડીકે ચોસલા વતી લાંચ માંગવાના કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી પિયુષ રોયના સુરત કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એસીબી દ્વારા આરોપી પિયુષ રોયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રાવેલ્સ સંચાલક પાસેથી પીએસઆઈ ચોસલાએ ₹10 લાખની લાંચ માંગી હતી અને હવે આરોપી પિયુષ રોયના રિમાન્ડ મંજૂર થયા છે. બે દિવસના રિમાન્ડ આરોપીના મંજૂર થયા છે. વિગતો મેળવીશું સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી. શૈલેષ, શું વધુ વિગતો છે? પીએસઆઈ સામે લાંચ માંગવા મામલે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઉત્તરાણ સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે ચોસલા અને તેમના મળતિયાઓએ જે 10 લાખની લાંચ માંગી હતી અને 7.5 લાખની લાંચ લેતા તેના મળતિયાઓ ઝડપાઈ ગયા હતા. તેમાંનું જે રોય નામનો આરોપી છે હિતેશ રોય, એને બે દિવસના રિમાન્ડ એસીબીએ લીધા છે. બીજી તરફ ડીકે ચોસલાની શોધખોળ પણ ચાલુ છે. તેને તેના બેંકના એકાઉન્ટ અને મિલકતોની વિગતો પણ ગુપચુપ રીતે એસીબીએ એની તપાસ શરૂ કરી હોવાની વિગતો મળી છે. અલબત્ત ડીકે ચોસલા પકડાયા પછી જ બાકીની વિગતો સામે આવશે. અત્યારે તો આ રોયના બે દિવસના રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ શૈલેષ, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ.